સુનિલ આખરે, ભારે વરસાદને કારણે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે? તંત્ર દ્વારા શું મદદ પહોંચી રહી છે? જે ચોક્કસ કહી શકાય તો ગઈકાલની જે આગાહી હતી ભારે વરસાદની પાટણ જિલ્લામાં, ત્યારે વહેલી સવારથી જ પાટણ જિલ્લાના તમામ વિસ્તારમાં કહી શકાય તાલુકા વાઇઝ વરસાદી માહોલ સક્રિય બન્યો હતો. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ ક્યાંક ને ક્યાંક રાધનપુરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસ્યો હતો, સિદ્ધપુરમાં સમીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસ્યો હતો. ત્યારબાદ આજે સવારની પણ વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી લગભગ સાંજના 4 વાગ્યા સુધી કહી શકાય તો હારીજમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, સમીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. અને હાલમાં જે રીતે વરસાદે વિરામ લીધો છે, ક્યાંક ના ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે હારીજ રાધનપુર સમી જેવા જે વિસ્તારો છે ત્યાં આગળ જે લગભગ 2-3 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે, એના નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેમને ભારે હાલાકી પડી છે. ખાસ કરીને પાણી ઢીંચણસમા ભરાતા તેમને પણ ત્યાંથી ખસવાની એક ફરજ પડી છે. અને જે કહી શકાય તો જે તંત્ર છે, સ્થાનિક તંત્ર, તેને પણ ક્યાંક ના ક્યાંક જે કહી શકાય તો જે લોકો જે છે નીચાણવાળા વિસ્તારમાં રહીશો જે છે તેમને પણ જે મદદરૂપની જે જરૂર હોય છે તે પહોંચાડી છે. અને હાલમાં જ વરસાદે વિરામ લેતા લગભગ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને ધીમે ધીમે ઓછું એવી હાલમાં સ્થિતિ શરૂ થઈ છે. જય બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો સુનિલ જણાવ્યા તે પ્રમાણે ભારે વરસાદની આગાહી હતી અને એ તબક્કે આખરે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે જનજીવન પણ ખોરવાયું છે. આ પરિસ્થિતિમાં આખરે મુખ્ય બજારોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી.